અબડાસાના નોંધાતળ ગામના લોકો હજુ પણ વિકાસથી વંચિત છે. વિદ્યાર્થીઓ નદી પાર કરીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. નદી પર પુલના અભાવે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી બે કાંઠે વહેતી થતા રબારીવાસ સંપર્ક વિહોણું બન્યું છે. રબારીવાસના રહેવાસીઓ ચોમાસામાં નોંધારા બની જાય છે, તો નદીના પટમાં અવરજવર માટે પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી. ત્યારે અમારા સંવાદદાતા જગદીશ ભાનુશાળી જોડાઈ ગયા. જગદીશ, ગામ લોકોને કેટલી તકલીફ પડતી હોય છે જ્યારે આ નદી બે કાંઠે વહેતી થાય છે ત્યારે? જી પ્રીતિ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાના નુંધાતળ ગામના જે રબારી વાસ છે, જ્યારે વરસાદ થતી હોય છે ત્યારે જે રબારી વાસ છે સંપર્ક વિહોણો બનતો હોય છે, ત્યારે લોકો છે ગામથી બહાર નથી નીકળી શકતા. જે નદી છે બે કાંઠે વહેતી હોય, ભારે પુલ આવવાના કારણે રસ્તો છે બંધ થઈ જતો હોય છે, અને અવારનવાર રજૂઆત કર્યા છતાં પણ તંત્રનું પેટનું પાણી છે એ હલતો નથી. આ લોકો માંગ કરી રહ્યા છે કે મોટો પુલ બને અને લોકોને રાહત થાય. જી સ્થિતિ, આભાર તમામ વિગતો માટે જગદીશ. તો નદી પાર કરવા આ તમામ ગામવાસીઓ વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે, કારણ કે વર્ષો જૂની આ માંગ છે કે નદી પર પુલ બનાવવામાં આવે. ચોમાસામાં આ તકલીફ વર્ષોથી સર્જાઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થાય, પાણીનું વહેણ વધી જાય, અને એના જ કારણે જો પુલ ન હોય તો આ નદીના પાણીમાં પાર થઈને જ પછી આ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે જવું પડે છે. તંત્ર આ દ્રશ્ય જોઈને પણ તેનું પેટનું પાણી હલતું નથી, કારણ કે નાના નાના ભૂલકાઓ જે છે, અને એમાંય પણ જે માતાઓ પોતાના બાળકોને મૂકવા જઈ રહી છે તેમના ખોડામાં બીજું પણ એક નાનું બાળક છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો શું તંત્ર એની રાહ જોઈને બેઠું છે? પરંતુ અહીંયા આ ગ્રામજનો જે છે તે વિકાસથી વંચિત છે. ત્યારે આ નાંધુતર જે ગામ છે તેના સરપંચ અરવિંદભાઈ ભાનુશાળી અમારી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, કેટલા વર્ષોથી આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે ચોમાસા દરમિયાન? આ 60-70 વર્ષનો પ્રશ્ન છે. ત્યાંના સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી છે. લાસ્ટમાં હું 1.5 વર્ષ સરપંચ છું, તો મેં પણ અનેક પ્રયત્નો કર્યા છે. કલેક્ટર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, ડીડીઓ, મામલતદાર, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને માર્ગ મકાન વિભાગ, બધાને અનેક રજૂઆતો થયેલ છે, પણ સત્વરે કાર્ય થતું નથી. ધારાસભ્યને પણ આપણે રજૂઆત કરી હશે, સ્થાનિક નેતાઓને પણ રજૂઆત કરી હશે, એમનું શું કહેવું છે? ધારાસભ્ય શ્રીએ એમાં સારું અમને રિસ્પોન્સ આપેલ હતું અને એ કીધું કે હું પાપડી પાસ કરાવી આપું છું. તો મેં કીધું કે આ જે નદી છે ને એનો બહુ હાઈટ 14-15 ફૂટ પાણી ઉપરથી વહે છે, એટલે ત્યાં પાપડી ટકવી મુશ્કેલ છે. 40-50 લાખ રૂપિયાનું કોઈ કામ થાય એનો કોઈ મતલબ સરતો નથી. તો ધારાસભ્ય સાથે કાલે પણ વાત થઈ, તો મેં કીધું કે જુઓ, અહીંયા નુંધાતળના વિસ્તારમાં ખનીજનું મોટા પાયે કામ થાય છે, એની રોયલ્ટી, એમની ડીએફની ગ્રાન્ટ હોય અને તે નજીકના ગામોમાં છે, એ ગામમાં જ વાપરવાની હોય છે, એવું અનેક ચીજો છે. તો મોટો પુલિયાનું કામ થઈ જાય તો લોકોને ઘણી પરેશાની છે. સમજો કે વિદ્યાર્થીઓ પાણીમાંથી નીકળવા વાલીઓને ચિંતા થાય છે. આ બાજુ નદી આવી જાય, 2-4 દિવસ સુધી વિદ્યાર્થી અહીંયા છોકરાઓ રોકાઈ જાય છે. ડિલિવરીનો ટાઈમ હોય તો પ્રસૂતામાં પણ. બિલકુલ અરવિંદભાઈ જી, હા બિલકુલ, આભાર. સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.